ઉંઝા નગરપાલિકાના વિવાદનો અંત. કામદાર પેનલને ભાજપમાં જોડી દેવાઈ. કામદાર પેનલના 15 સભ્યોએ કેસરિયો ધારણ કર્યો. ઉંઝા નગરપાલિકામાં હવે ભાજપની સ્પષ્ટ બહુમતી. ઉંઝા નગરપાલિકામાં લાંબા સમયથી વિવાદ ચાલતો હતો જે ઉકેલાયો. તો મહેસાણાની ઉંઝા નગરપાલિકાના વિવાદનો અંત આવ્યો છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કમલેશ રાવલ પાસેથી. કમલેશ, ઉંઝા નગરપાલિકાના વિવાદનો અંત આવ્યો છે, કામદાર પેનલને ભાજપમાં જોડી દેવાઈ, શું વિગત? ઉંઝા નગરપાલિકામાં 36 સભ્યો પૈકી 20 સભ્યો ભાજપના ચૂંટાયેલા હતા અને 15 સભ્યો કામદાર પેનલના હતા, જયારે 1 સભ્ય અપક્ષ તરીકે ચૂંટાયેલા હતા. પરંતુ 2.5 વર્ષના બીજા તબક્કા માટે જયારે ચૂંટણી જાહેર થઈ ત્યારે ભાજપના 20 પૈકી 6 સભ્યો નારાજ હોવાનું સામે આવ્યું હતું, જયારે 1 સભ્યએ ધારાસભ્યને રાજીનામું આપી દીધું હતું. આ વિવાદ વચ્ચે ધારાસભ્યને મનાવવાનો ખૂબ જ પ્રયાસ થયો હતો, પરંતુ છેલ્લી ઘડી એવું લાગતા કે ધારાસભ્યોને મનાવી નહીં શકાય અને ક્યાંક સત્તા ગુમાવી પડે તે પ્રકારની સ્થિતિ ઉભી થઈ હતી, જેને લઈને કામદાર કેબલને હવે ભાજપમાં જોડી દેવાઈ છે. અને ભાજપમાં જોડી દેવા બાદ ઉંઝા નગરપાલિકામાં ભાજપની સ્પષ્ટ બહુમતી થઈ ગઈ છે. 36 પૈકી 35 સભ્યો ભાજપના અને 1 સભ્ય અપક્ષના રહ્યા છે. અને આજે દીક્ષિત પટેલની પ્રમુખ પદે વરણી કરવામાં આવી છે. કોઈપણ વિઘ્ન વિના વરણી કરી દેવાઈ છે. આ ઉંઝા નગરપાલિકાનો જે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો તે ઉકેલાઈ ગયો છે. જી આભાર કમલેશ, સમગ્ર વિગત આપવા બદલ.